નમસ્તે, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજ શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગણેશ ઉત્સવના છઠ્ઠા દિન નિમિત્તે હું આપ સમક્ષ એક વાર્તા રજૂ કરું છું. એક વખત ભગવાન ગણેશજી એક પરિવારમાં ગયા હતા. પરિવારના વડાએ ભગવાન ગણેશને કહ્યું કે હું મારા પરિવારને સમય આપી શકતો નથી, હું ખૂબ જ વ્યસ્ત રહું છું. ત્યારે ગણેશજીએ કહ્યું કે કુટુંબ જ તો આપણી મુખ્ય સંપત્તિ છે, તેને સમય આપવો તો ખૂબ જરૂરી છે. ત્યારે પરિવારના વડાએ કહ્યું કે હું મારા રોજના કામથી ખૂબ જ થાકી જાઉં છું, હું મારા પરિવાર માટે સમય બિલકુલ આપી શકતો નથી. ત્યારે ભગવાન ગણેશે કહ્યું કે તમારો પરિવાર તો તમારી સૌથી મોટી તાકાત છે, તમારે તેમને સમય આપવો ખૂબ જરૂરી છે. જો તમે તમારા પરિવારને સમય નહીં આપો તો તમારું જીવન ખાલી થઈ જશે. ત્યારે પરિવારના વડાએ ગણેશજીની વાત સાંભળી અને પરિવારને સમય આપવા પછી પરિવારના વડાને સમજાયું કે પરિવારને સમય આપવાથી તેનું જીવન ખરેખર સુખમય બની ગયું છે. ત્યારે પરિવારના વડાએ ગણેશજીને કહ્યું કે ધન્યવાદ ગણેશજી, મેં મારા પરિવારને જ્યારથી સમય આપવાનું શરૂ કર્યું છે ત્યારથી મારું જીવન ખુશાલ બની ગયું છે. ત્યારે ગણેશજીએ પરિવારના વડાને સમજાવ્યું કે યાદ રાખો કે કુટુંબ જ સૌથી મોટી સંપત્તિ છે, તેને સમય આપવો ખૂબ મહત્વપૂર્ણ છે. પરિવારને સમય આપવાથી જીવન સુખી બને છે. કુટુંબનું મહત્વ એ ભગવાન ગણેશનો તેમના માતા પિતા શિવ અને પાર્વતી સાથેનો ગાઢ સંબંધ, કૌટુંબિક બંધનો, વડીલો પ્રત્યેનો આદર અને સંબંધોને પોષવાનું મહત્વ દર્શાવે છે. આ ગણેશ ઉત્સવના છઠ્ઠા દિન નિમિત્તે આપણે ભગવાન પાસેથી પરિવારને સમય આપવાની પ્રેરણા લઈએ. જય ગણેશ.